જામનગરના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમે પોતાનો જન્મદિવસ આણંદા બાબા આશ્રમના અનાથ બાળકો તેમજ વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો હતો અને હંમેશા માનવીય સંવેદનાને ઝીલતા જામનગરના સાંસદે પ્રેરણારૂપ સેવા કાર્ય કર્યું હતું. જામનગરના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમે પોતાનો જન્મદિવસ આણંદા બાબા આશ્રમના અનાથ બાળકો તેમજ વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો હતો. સામાન્ય રીતે જન્મદિવસ હોય કે કેક કાપી હેપી બર્થડેના વિવિધ થીમના સોંગ વગાડવા સહિતની જાકમ જાળ હોય છે, ત્યારે હંમેશા માનવીય સંવેદનાને ઝૂલતા જામનગરના સાંસદે પ્રેરણારૂપ સેવા કાર્ય કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમે તેમના જન્મદિવસના દિવસે તેમના માતાના આશીર્વાદ સાથે આણંદા બાબા આશ્રમના અનાથ બાળકો, બહેરા મૂંગા બાળાઓ, વૃદ્ધાશ્રમના વડીલોને સાથે સપરિવાર ફ્રૂટ વિતરણ કર્યું હતું. આ તકે ખીલી ઉઠેલા બાળકોએ ખુશીથી હેપી બર્થ ડે ટુ યુ પૂનમબેનના નારા લગાવ્યા તો બહેરા મૂંગા બાળકોએ સાંકેતિક રીતે ખુશી વ્યક્ત કરી તેમજ વૃદ્ધોએ સત્સંગ અને પ્રાર્થના સ્વરૂપે આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે આણંદા બાબા સેવા સંસ્થાના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, સ્ટાફ તેમજ વગેરે સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના સૌ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સૌએ સાંસદ પૂનમબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી, જે સાદર સ્વીકારી સૌનો સમયને આભાર વ્યક્ત કર્યો હતો. સંસદ સભ્ય અને સક્રિય એવા માનનીય શ્રી પૂનમબેન માડમનો આજે જન્મદિન હોય અને ખૂબ જ માનવતાના ધોરણે એમણે આજે વેરા મૂંગા બાળકોને યાદ કર્યા છે, બાલિકાઓને યાદ કર્યા છે, માતાઓને યાદ કર્યા છે, મહિલા વૃદ્ધાશ્રમના માતાઓને, અને આજે આ સંસ્થાની મુલાકાત લઈ અને અહીં જે ઉજવણી કરી જન્મદિન, એ ખરેખર બિરદાવાને ધન્યવાદને પાત્ર છે અને આ સંસ્થા સદાય તેમની ઋણી રહેશે. ધન્યવાદ છે પૂનમબેન માડમને. લોંગ લીવ પૂનમબેન માડમ. આપ સદાય એકદમ લોક સેવામાં સદાય એકદમ સક્રિય રહો એવી અમારી શુભકામના છે. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, ન્યૂઝ ગુજરાત ન્યૂઝ, જામનગર.